સપને નહોતું વિચાર્યું સર કે મારા બાળકો માટે ને મારા માટે આવી કોઈ વ્યવસ્થા થઈ શકે કેમ છો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગણપતિ બાપા ભાઈ આટલા દિવસની મહેનત આટલા દિવસ નો સંઘર્ષ તમે આ જેટલા પણ બાળકો જોવો છો આ બાળકો ઘણા દિવસથી બહાર ભણતા હતા અને ખૂબ મહેનત થી ચોવીસ કલાક જાગીને એમના માટે એક નાનકડી સ્કૂલ બનાવી છે અમારા પદમાબેન માટે બે રૂમ બનાવી છે ટોયલેટ બાથરૂમ બને બધું જ તમને બતાવીશ પણ પેલા પેલા ઘરનું આપણે ઓપનિંગ કરી લઈએ ફટાફટ અંદર જઈએ છે પણ પેલા જેટલા પણ બાળકો છે બાળકોના હાથે આપણે રિબિન કપાવીએ છીએ કેમ કે ભવિષ્યમાં આ જગ્યા છે એમાં આ બધા છોકરા ભણવાના છે તો પેલા ફટાફટ આપણે રિબિન કટ કરી લઈએ બધાના હાથમાં ફૂલ છે ભાઈ આ ફૂલ તમારા હાથમાં શું કામ છે મારા સ્વા થેન્ક યુ સો મચ તો આ પ્રેમ છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ આવ આવો બધા બાળકો આવો આપણે મસ્ત રિબીન કટ કરી આવો ગણપતિ બાપા બધા બાળકો પકડો બધા સ્ટુડન્ટ પકડો બધા સ્ટુડન્ટ પકડો ચાલો ચાલો બધા પકડો ગણપતિ બાપા ગણપતિ બાપા જય શ્રી સરસ્વતી માત કી આવો તમે જમણો પગ મૂકો બાર દિવસની રાત દિવસની મહેનત છે અને બાર દિવસ બાદ આ ઘર બનાવ્યું છે થોડા દિવસો વધારે લાગ્યા છે વધારે શું કામ લાગ્યા એ પણ તમને કહીશ પહેલા જે પ્લાન હતો કે ભાઈ આપણે આ રીતના કરશું બેન્ચિસ મૂકશું પણ બેન્ચિસ ન મૂકવાનું કારણ એ છે કે પદ્માબેન ની હાઈટ છે અને કદાચ બેન્ચ પર બાળકોને મૂકે તો બેન્ચની અને બાળકોની હાઈટ ઊંચી થઈ જાય અને પદ્માબેન ની હાઈટ નીચી થઈ જાય એટલે પછી બધા મ્યુચ્યુઅલી એવું ડિસાઇડ કર્યું કે આ બધા બાળકો માટે આપણે સ્ટડી ટેબલ લાવીએ એટલે સ્ટડી ટેબલ લાવ્યા છે ફટાફટ બાળકોને આપણે પેલા સ્ટડી ટેબલ આપી દઈએ અને પછી આગળની વાત તમને કરીશું બધાએ બધા પોતાની કોથળી આપી દીધી આજે બધાને હું ભણાવવાનો છું પદ્મા મેડમ પણ ભણાવશે આજે અને આજે હું પણ ભણાવું તો તમને કયો સબ્જેક્ટ ભણાવું આજે બોલો ગણિતમાં કોને ઇન્ટરેસ્ટ છે હાથ ઉપર કરે મને ગણિત નથી આવડતું પણ તમને આ બધાને ક્લાસ કેવો લાગ્યો હવે અહીંયા ભણશો બરાબર તમારા માટે આ સ્કૂલની વ્યવસ્થા કરી છે પ્રોપર બધી વસ્તુ બનાવી છે અને ખાસ કે ટોયલેટ બાથરૂમ માટે હવે ક્યાં જવાનું કઈ જગ્યા પર જવાનું ઓકે આ તમને કેવું લાગ્યું આ હવે બરાબર ભણશો ને અહીંયા જેટલા પણ વિદ્યાર્થીઓ છે આ જગ્યા પર ભણવાના છે પદ્માબેન માટે એમના વિદ્યાર્થીઓ માટે એક નાનકડું સાહસ અમે તમને બતાવીશ કે કઈ રીતનું વર્ક કર્યું છે કેવી રીતના કામ કર્યું છે પણ એમના માટે અમે તો સ્ટેજ બનાવ્યું છે જેથી કરીને પદ્માબેન ઉભા રહીને બાળકો એમને જોઈ શકે અને એ બાળકોને જોઈ શકે એટલે એક ફૂટ નું હાઈટ નું અમે આ સ્ટેજ બનાવ્યું છે અને આ તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો આ એમના માટે બોર્ડ છે આજે પહેલા તો બોર્ડ થી જ ઉદઘાટન કરીએ પેન બેન ક્યાં છે લાવો તો આ પેન છે આજે તો શ્રી ગણેશ કરશું પહેલા તો એટલા હારા રાઈટિંગ નથી ચાલશે ને ગણપતિ બાપ્પા હવે આપણે આપણે પદ્માબેન ને રાઈટિંગ જોઈ લઈએ મજાની વાત એ છે કે હું લેફ્ટી છું ને પદ્માબેન એ લેફ્ટી છે એટલે લેફ્ટી આમ તો જોવા દે તો ઇન્ટેલિજન્ટ હોય આમ કેમ નીચે આવે ફર્સ્ટ ટાઈમ બોર્ડ પર લખે છે એટલે આમ આદત નથી

ગરીબોની મદદ કરવા માટે પદ્માબેન અને મારા વિદ્યાર્થી મિત્રો આજના આ શુભ અવસર પર હું આટલું જ કહેવા માંગીશ કે જ્યાં સાક્ષાત ભગવાન પહોંચી શકતા નથી ત્યાં ગરીબોની મદદ કરવા ખજૂરભાઈ જેવા લોકોને મોકલી આપે છે અમને સારું શિક્ષણ મળી રહે તે માટે અમે બધા આપના આભારી છીએ આટલી નાની ઉંમરે આટલી મોટી સોચ આટલા મોટા વિચાર આવા નાના બાળકો છે પિસ્તાલીસ બાળકો છે ને પિસ્તાલી બાળકો એમના ભવિષ્યમાં કઈ કરે આમાંથી કોઈક પોલીસ વાળો બનશે આમાંથી કોઈ ડોક્ટર બનશે કોઈ એન્જિનિયર બનશે કોઈ કોઈ મોટો માણસ બનશે તો આપણે જે મહેનત કરેલી છે એ સફળ થશે એવું માનીશ કે જેટલા બાળકો છે હું હર એક વખતે કહું છું કે આદિવાસી વિસ્તારમાં આદિવાસી બાળકોમાં જેટલી તાકાત જેટલી ક્ષમતા હોય છે એટલે આવા બાળકોને સપોર્ટ કરવો જોઈએ અને ભવિષ્યમાં આમાંથી કોઈ પણ વ્યક્તિ કઈ પણ બનશે તો અમે જે કરેલી મહેનત છે એ સફળ હશે બરાબર ચોકલેટ બી આવે છે ભાઈ ફાઇનલી આટલા દિવસની મહેનત અમારી છે મારી પોતાની એવી ઈચ્છા છે કે તમને બતાવું કે ઘર અંદરથી કેવું છે પદ્માબેનનો જે ક્લાસ છે અંદરથી કેવો છે બાળકો અત્યારે અંદર ભણી રહ્યા છે પણ બાર દિવસની મહેનત છે સાત દિવસમાં ઘર બનાવીએ છીએ પણ આ વખતે ઘર તો બનાવ્યું છે સાથે સાથે ક્લાસરૂમ પણ બનાવ્યા છે તો અંદરથી તમને બતાવું કે એક્ઝેક્ટલી આ ક્લાસરૂમ અને ઘર કેવું છે તમે પહેલાં અંદર આવશો એટલે અંદર આવશો એટલે પહેલાં તમને ટાઇલ્સ જોવા મળશે અને બેકગ્રાઉન્ડમાં તમને જેટલું દેખાશે આ જે તમે જોઈ રહ્યા છો સ્ટ્રક્ચર એ છે બ્રિક બ્રિક પેટર્નમાં રાખીશો તમે યુકેમાં જશો તો યુકે ની જેટલી કોલેજ છે એમાં તમને બ્રિક પેટર્ન વધારે જોવા મળશે આજે જગ્યા તમે જોવો છો આખા ઘરની ફરતે અમે બ્રિક રાખી છે જેથી કરીને આ લોકો જે બાળકો ભણશે તો બાળકોને પણ ભણવાની મજા આવશે એક સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળશે આ બોર્ડ તમે જોઈ રહ્યા છો બોર્ડમાં પદ્માબેન ભણાવશે લોકોને બીજું ખાસ કે સ્ટેજ બનાવ્યું છે જેથી કરીને પદ્માબેન ને બાળકો જોઈ શકે અને બાળકોને પદ્માબેન જોઈ શકે તો આ ટાઇલ્સ લાઇટ લાઈટની વ્યવસ્થા છે પંખાની વ્યવસ્થા છે અને આ બાળકો માટે ટોયલેટ અને બાથરૂમ ની વ્યવસ્થા કરી છે અંદર જ કરી છે અંદર વ્યવસ્થા એટલા માટે કરી છે ઘણા લોકો પાસે એમ કે છે કે ભાઈ જ્યાં ભણાવશે ત્યાં ટોયલેટ રાખ્યું છે પણ એટલા માટે રાખ્યું છે કે જો અમે બાર ટોયલેટ બાથરૂમ રાખીએ તો એ જાહેર શૌચાલય થઈ જાય એટલા માટે બાળકો માટે ખાસ અમે ટોયલેટ અને બાથરૂમની વ્યવસ્થા કરી છે તો તમને ટોયલેટ અને બાથરૂમ બતાવું કે ટોયલેટ અને બાથરૂમ પણ કેવું છે બાળકો માટે આ ટોયલેટ અને બાથરૂમ છે પાણીની વ્યવસ્થા છે આ જગ્યા પર કે આ ઘરની અંદર પાણીની કોઈ વ્યવસ્થા નથી અઠવાડિયામાં પાણી આવતું હતું અને પાણી ભરવા માટે દૂર દૂર જવું પડતું હતું એટલે બાજુમાં બોરિંગ કરાવ્યો છે એ કર્યા છો અહિયાં આ જે પિસ્તાલીસ બાળકો છે પોતાનું ભવિષ્ય જોશે ભવિષ્યમાં કઈક કરશે આ જેટલા બાળકો છે એને પણ હું ભવિષ્યમાં ખુબ આગળ વધે એવી શુભકામનાઓ પાઠવું છું લાઇટ ની વ્યવસ્થા છે બાર થી તમને બતાવું બાર આ જગ્યા પર બ્લોક નાખા છે બોરિંગની વ્યવસ્થા કરી છે એટલે પાણીનો પ્રશ્ન

રૂમ છે આ તમે બેકગ્રાઉન્ડ જોઈ શકો છો કબાટ છે સેટી છે મહારાજ આવે એટલે પૂજાની શરૂઆત કરી દેશો આ ગ્રીલ છે ગ્રીલ વ્યવસ્થિત નખાવી છે વિન્ડો છે બીજું કે આ એક ઘરની અંદર ટોયલેટ છે વેસ્ટર્ન ટોયલેટ રાખ્યું છે જેવું કે પદ્માબેને કીધું હતું હવે આ એક રૂમની અંદર ટોયલેટ છે બીજું ખાસ આ રૂમ છે આ રૂમ તમે જોઈ લીધી છે કે રૂમ તમને કેવી લાગ્યું છે બહારથી અને અંદરથી બીજો રૂમ બતાવો કે બીજો રૂમ કેવો છે હવે તમે જેવા ઘરની બહાર આવશો બાળકો અત્યારે ભણે છે અને આ રૂમની અંદર આપણે જશું એટલે આપને જોવા મળશે બીજો રૂમ તો આ છે બીજો રૂમ જેમાં રસોડાની વ્યવસ્થા છે ઉભું રસોડું કરવાની ના પાડી હતી અમને કીધું બેઠું કરો તો વધારે સારું છે 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 સિલિન્ડર ગેસ રસોડાનો તમામ સામાન અમે રાખ્યો છે 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 બે સેટી આ બીજો રૂમ રૂમ તમને મને જરૂરથી જણાવજો બાર દિવસની અમારી મહેનત છે રાત દિવસ મહેનત કરી છે હું હંમેશા કહું છું કે એવું જરાય નથી કે આ મારી મહેનત છે આખી ટીમની મહેનત છે તમામ લોકોએ રાત દિવસ મહેનત કરી છે જેટલા પણ બાળકો છે જેટલા વિદ્યાર્થીઓ છે ખુબ રાજી થશે ઘર તમને બહારથી અને અંદરથી બતાવી દીધું છે બાળકોની જે ભણવાની લઈએ છીએ સરસ્વતી માતા નો ફોટો છે તમે કોઈ પણ જ્ઞાનના ના મંદિર માં હો તો સરસ્વતી માતા હોવા બહુ જરૂરી છે એટલે છોકરાઓ ભણે છે સાથે સાથે આપણે માતાજી સ્થાપના કરી દઈએ બોલો સરસ્વતી મા આજે સુખાબારી ગામમાં પદ્માબેન ના ઘર નું આપણે ઉદ્ઘાટન કર્યું છે એમના ક્લાસ નું ઉદઘાટન કર્યું છે આજે એમના રસોડા નું ઉદઘાટન કર્યું છે મહારાજ ના હાથે અને ખાસ તો મહારાજે પૂજા કરી છે બ્રાહ્મણ દેવતાએ પૂજા કરી છે આજે ગેસ કેવી રીતના ચલાવે એ પણ આજે અમે શીખ્યા છે આ તમે રસોડા સામાન જોઈ શકો છો હવે એક વાત તો કહેવા જેવી એ જ છે કે હવે પદ્માબેન જે વિદ્યાર્થીઓને ભણશે શાંતિથી વિદ્યાર્થીઓ ભણશે શાંતિથી પદ્માબેન એમના ફેમિલી સાથે અહીંયા રહી શકશે એના માટે હું બહુ રાજી છું આટલી વિશાળ અદભુત કે જે મારા સ્ટુડન્ટ માટે અને મારા ફેમિલી અને મારા માટે જો આટલી વિશાળ સુવિધા બનશે મેં મારી જિંદગીમાં ક્યારેય વિચાર્યું નહોતું આ ઘર બનાવતા સાથે સાથે તમે મને ટ્યુશન માટે જે બાર શેડની વ્યવસ્થા કરી આપી અને મારું ટ્યુશન અટવાયુંની અટૈકુની એના માટે તમારો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર અને આટલા દિવસ અમે મહેનત કરી છે ખૂબ મહેનત કરી બધા એવું જરાય નથી કે ભાઈ દસ દસ કલાક કામ કરતા બાર બાર અમે આખી રાત રાત કામ કરેલું છે આ જગ્યા પર અને અમે કામ કરતા હતા તો આર પદ્માબેને અમારી આરે બે બે ત્રણ વાગે બોલે છે શેડમાં મસ્ત તમને બેહીને જોયા રાખે એટલે એમની હોતન સેવા છે હવે તો આવનારા ટાઈમમાં અમે હોતન વિદ્યાર્થીઓ સાથે હું લેક્ચર લેવા આવીશ તમે આવતા રહેજો મારા બાળકોને મળતા રહેજો સારું લાગે છે બાળકોને મળતા રહીશું અને તમામ લોકોને ફરી પાછું કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો હોય એને સપોર્ટ કરતા રહેજો મારા માથા પર હાથ મૂકીને જનમેન આશીર્વાદ આપો અમને ને અમારા પદ્માબેન એવું કહે છે કે ભાઈ મારી એવી ઈચ્છા છે કે તમે મારા માથા પર હાથ મૂકો એટલે અમે તો ભાઈ છીએ ના તમે સાક્ષાત મારા હનુમાન દાદા છો મે હનુમાન દાદાને બહુ માનું છું તમે મારા હનુમાન દાદા જ છો અરે અરે સપને ન તો વિચાર્યું સર કે મારા બાળકો માટે ને મારા માટે આવી કોઈ વ્યવસ્થા થઈ શકે સર પાણીની પણ એટલી તકલીફ થતી સર મમ્મી બહુ દૂરથી માથા પર લાવતા સર તમે પાણીની પણ એટલી સરસ વ્યવસ્થા કરી આપી તમે મને મારા મમ્મી માથા પર ગળો મૂકીને દૂર સુધી નહીં ભરે તારું ઘર થઈ ગયું ઈવન ક્લાસ થઈ ગયું બાળકો માટે આટલું સરસ કામ થઈ ગયું એટલે મહત્વનું એ સર આવતારે જો આવતારે જો ને આવવાનો છું હવે તારા લેક્ચર લેવા આવવાનો છે છોકરાઓ સાથે બરાબર અને તું રાજી છો ને બહુ સર હનમન દાદા છો અરે હનમન દાદા આપણું બધાનું હારું કરે હો ને તાર ટેન્શન જરાય નથી લેવાનો હું કીધું મે આજે જોયું ઘર મે ઘર આવી પણ નથી સર કામ ચાલતું તું એટલે આજે આવી મારી વિચારની બહાર છે આ સર કેવું લાગે છે બહુ અદ્ભુત સર એક સપનું જેવું લાગે છે મસ્ત લાગે છે ને બહુ મસ્ત છોકરાઓને વટથી ભણાવવાનું હા સર અને બધા છોકરાને કહેવાનું કે ભાઈ તારે આઈએસ ઓફિસર બનવાનું છે તારે ડોક્ટર બનવાનું છે તારે એન્જિનિયર બનવાનું છે એટલે તારે મસ્ત રહેવાનું છે અને બધા વિદ્યાર્થીઓને હિંમત આપવાની છે કે આપણા એરિયામાંથી આપણા આદિવાસી વિસ્તારમાંથી હર એક છોકરો આદિવાસી વિસ્તારનો આઈએસ ઓફિસર હોવો જોઈએ પોલીસ વાળો હોવો જોઈએ ડોક્ટર હોવો જોઈએ એટલે એ ચોક્કસ સર પ્રોમિસ કરો મારા સ્ટુડન્ટ જે તમે કહી છે એના રિટર્ન ગિફ્ટ હા અને તું જરાય ટેન્શન લેતી નહી હો ને આજથી આપડે ભાઈ બેન અને ક્યાં તેને જરૂર પડે એની ટાઈમ યાદ કરજો ને જય માતાજી જય માતાજી